સમાચારમાં આગળ વધીએ અને વાત હવે કોરોનાની કરીએ તો ગુજરાતમાં કોરોના વાયરસના દૈનિક કેસનો આંકડો 400થી પણ નીચે પહોંચ્યો છે. એક દિવસમાં રાજ્યમાં કુલ 377 કેસ નોંધાયા અને કુલ 9 લોકોએ કોરોનાના કારણે દમ તોડ્યો. સૌથી વધુ અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાના 136 નવા કેસ સામે આવ્યા. જોકે રાહતની વાત એ છે કે અમદાવાદમાં એક પણ દર્દીનું મોત નથી થયું. વડોદરા શહેર અને જિલ્લામાં નવા 71 કેસ સામે આવ્યા. 5 દર્દીઓના મોત થયા. આ ઉપરાંત જામનગરમાં 2, ભાવનગરમાં 1 અને સુરતમાં 1 દર્દીનું મોત થયું. સુરતમાં કોરોનાના 20 નવા દર્દી મળ્યા તો રાજકોટ શહેર અને ગ્રામ્યમાં માત્ર 7 કેસ નોંધાયા. જ્યારે બનાસકાંઠામાં 18, અરવલ્લીમાં 15, ગાંધીનગરમાં 13, મહેસાણામાં 12 અને પાટણમાં 11 કેસ નોંધાયા. આ ઉપરાંત અન્ય જિલ્લાઓના કેસના આંકડાની પણ 10ની નીચે જ નોંધાયા છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 1148 દર્દીઓ સાજા પણ થયા. અત્યાર સુધીમાં 12,04,656 લોકો સાજા થયા તો રાજ્યમાં અત્યાર સુધી 10,896 લોકોના મોત થઈ ચૂક્યા છે. હાલ રાજ્યમાં 5,010 એક્ટિવ કેસ છે, જેમાંથી 41 લોકો વેન્ટિલેટર પર છે, જ્યારે 4,969ની હાલત સ્થિર છે. તો આ મૃતકોના આંકડા પણ અમે તમને બતાવી રહ્યા છીએ કે જે આ ગ્રાફ છે ધીરે ધીરે ઘટતો ગયો છે અને 20 ફેબ્રુઆરીએ 9 લોકોએ કોરોનાના કારણે દમ તોડ્યો.